હેલો ફ્રેન્ડ હું છું મનન પટેલ એમ ફોર મનન છે તમારું સ્વાગત છે આપણે ગયા વિડીયોની અંદર શેષ પ્રમેય એટલે શું એના વિશેની માહિતી મેળવી હતી એની સાથે સાથે આપણે બહુપદીનો અન્ય બહુપદી સાથેનો ભાગાકાર કેવી રીતે કરવો એના સ્ટેપ્સ અને એનું ઉદાહરણ જોયું હતું હવે આ વિડીયોની અંદર આપણે જે હોમવર્કની અંદર આપેલો દાખલો હતો એનો ઉકેલ મેળવીશું અને એની સાથે સાથે સ્વાધ્યાય બે પોઈન્ટ ઉકેલ મેળવીશું મારી કરેલી મેને જો તમને ક્યાંય પણ ઉપયોગી થતી હોય યુઝફુલ થતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો એની સાથે બે લાયકોનને ખાસ પ્રેસ કરજો જેથી તમને મારા દરેક નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે વિદ્યાર્થી મિત્રો જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો એને એટલીસ્ટ લાઇક કરજો અને એને શેર કરજો જેથી બીજા બાળકો સારી રીતે ભણી શકે તો હવે આપણે જોઈશું આપણે જે ગયા વિડીયોની અંદર હોમવર્કની અંદર દાખલો આપ્યો હતો એનો ઉકેલ મેળવીશું વિદ્યાર્થી મિત્રો જો તમારે આગળનો વિડીયો જોવાનો બાકી હોય તો એને સૌ પ્રથમ જોઈ લેજો કારણ કે એની અંદર તમને બહુપદીનો અન્ય બહુપદી સાથે ભાગાકાર કેવી રીતે કરવો એના વિશેની સંપૂર્ણ માહિતી આપી હતી એની સાથે સાથે કયા સ્ટેપ્સ તમારે જોવા પડશે કયા સ્ટેપ્સને તમારે ધ્યાનમાં લેવા પડશે એના વિશે પણ માહિતી ત્યાં આપણે જોઈ હતી માટે તમારે જો વિડીયો જોવાનો બાકી હોય તો અહીંયા આઈ બટન દેખાતું હશે એના ઉપર ક્લિક કરી તમે એ જોઈ શકો છો તો હવે આપણે ચાલુ કરીએ આપણે ગયા અંદર ત્યાં આપ્યું હતું કે બહુપદી ત્રણ એક્સ ચાર ઘાત ઓછા ચાર એક્સ ની ત્રણ ઘાત ઓછા ત્રણ એક્સ ઓછા ને એક્સ ઓછા એક વડે ભાગો હવે વિદ્યાર્થી મિત્રો આપણે ગયા વિડીયોની અંદર ઘણા બધા સ્ટેપ્સ જોયા હતા કે એને આપણે ફોલો કરવા પડે તો તરત જ તમારો આ દાખલાનો જવાબ આવી જશે તો હવે વિદ્યાર્થી મિત્રો હું આશા રાખું છું કે તમે દરેક સ્ટેપને તમારે ધ્યાનમાં રાખ્યા હશે તમે એને યાદ પણ કરી લીધા હશે તો હવે આપણે એ સ્ટેપ્સ લખીશું નહીં પણ આપણે સ્ટેપ્સ બોલતા જઈશું અને એને તમારે યાદ રાખવા પડશે કારણ કે જ્યારે પણ પરીક્ષાની અંદર આવા પ્રકારના દાખલા આવે ત્યારે તમારે શું કરવું પડશે મગજમાં એ સ્ટેપ્સ યાદ કરતા રહેવું પડે અને એની સાથે આ દાખલાનો ઉકેલ મેળવતા રહેવું પડે માટે

આપેલું છે માટે આપણે સીધું જ લખી દઈશું અને કોના વડે ભાગવાનું છે એટલે કે x ઓછા એક વડે ભાગવાનું છે આપણે તો એને આ રીતે લખી શકીએ ચલો હવે બીજું સ્ટેપ તો બીજા સ્ટેપમાં બહુપદીનું એટલે કે બહુપદી તમારું કોઈ પણ હોય પી ઓફ એક્સ એનું પ્રથમ પદ તો અહીંયા તમે જોઈ શકો કે ત્રણ એક્સ ની ચાર ઘાત એટલે કે પ્રથમ પદ તમારું આ થશે અને જેના વડે ભાગવાનું હોય એટલે કે જી ઓફ એક્સ એનું પ્રથમ પદ તમારે લેવું પડશે તો એનો ભાગાકાર સૌપ્રથમ કરવો પડે ચલો તો અહીંયા તમે જોઈ શકો કે ત્રણ એટલે આ જે પદ આવ્યું છે એને તમારે ભાગફળમાં લખવું પડશે તો કે અહીંયા તમે જોઈ શકો કે અહીંયા આપણે શું કરીશું ત્રણ ની ત્રણ ઘાત હવે ત્રીજું સ્ટેપ્સ આપણે શું કરીશું તો કે જે ભાગફળમાં આવ્યું એનો ગુણાકાર તમારું જે પણ જી ઓફ કરવો પડે ચલો બહુપદી છે એટલે માટે એટલે કે એક્સ ઓછા એક ચલો તો અહીંયા ગુણાકાર આપણે કરીએ તો કે ત્રણ એક્સ ની ત્રણ અને અહીંયા આવશે એક્સ એટલે કે ત્રણ એક્સ ની ત્રણ ઘાત ગુણ્યા એક્સ વિદ્યાર્થી મિત્રો આ પહેલો દાખલો છે એટલા માટે હું દરેક સ્ટેપ્સ તમને બરાબર સમજાવીશ પછી આપણે મૌખિક રીતે કરતા રહીશું અને જવાબ મેળવતા રહીશું તો અહીંયા શું કર્યું તો કે ત્રણ એક્સ ની ત્રણ ગાત એનો એક સાથે ગુણાકાર કરી દીધો હવે આ છે 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 ધન ધન અને અને ઋણ ઋણ તો એનો ગુણાકાર કરીએ તો જવાબ કેટલો આવશે ઋણ જ આવશે તો વિદ્યાર્થી મિત્રો જો સંકેતો જો તમારે ચિહ્નોનું ગણિત એટલે કે ચિહ્નો કેવી રીતે મૂકવા એ વિશે તમારે જોવા હોય તો તમને અહીંયા આ બટન દેખાતું હશે એના એના ઉપર ક્લિક કરી તમે જોઈ શકો છો ચલો તો હવે કરીએ તો કે જ આવશે ચલો હવે અહીંયા આનો ગુણાકાર કરીએ તો કે ત્રણ એમના એમ રહેશે એક્સની ત્રણ ઘાત ગુણ્યા એક્સ ની એક ઘાત હશે તો શું થશે ઘાતોનો સરવાળો થશે તો કે એક્સ એમના એમ રહેશે અને ત્રણ વત્તા એક કરીએ તો કે ચાર આવશે ઓછા ત્રણ એક્સ ની ત્રણ ઘાત હવે આ જે પદ આવ્યું છે એને તમારે પી ઓફ એક્સ ના નીચે મૂકવું પડે તો ચલો તો પહેલું પદ કયું છે તો કે ત્રણ એક્સ ની ચાર ઘાત પછી ઓછા ત્રણ એક્સ ની ત્રણ ઘાત હવે આગળનું એટલે કે જોઈએ તો અહીંયા શું કરવું પડશે તો કે બદલવા પડશે તો અહીંયા જુઓ ત્રણ એક્સ ની ચાર ઘાત તમારે જે નવું પદ આવ્યું છે આ પદ જે આવ્યું હતું એના અનુસંધાન તમારે ચિહ્નો બદલવા પડશે તો કે ત્રણ એક્સ ની ચાર ઘાત એ ધન છે માટે શું થઈ જશે ઋણ થઈ જશે અને અહીંયા ઋણ છે માટે આ ધન થઈ જશે ચલો તો હવે ચિહ્નોનો નવા ચિહ્નોને ધ્યાનમાં રાખી તમારે બાદબાકી કરવી પડશે એટલે કે સરવાળો કાં તો બાદબાકી કરવી પડશે તો કે ત્રણ એક્સ ની ચાર ગાત ધન છે અને અહીંયા ઋણ છે તો બંને સુધી જશે ઉડી જશે અને વિદ્યાર્થી મિત્રો આ પણ યાદ રાખવાનું કે જે તમારું પહેલું પદ હશે એ હંમેશા ઉડતું જ હશે ચલો હવે બીજું પદ જોઈએ તો કે ઋણ ચાર એક્સ ની ગાત તો અહીંયા ધ્યાનથી તમે જોઈ શકો કે ઋણ ચાર એક્સ ની ત્રણ ગાત વત્તા કેમ કે બીજું ચિહ્ન નવું ચિહ્ન આપણે લેવું પડશે વત્તા ત્રણ હવે અહીંયા સરવાળો કેવી રીતે કરવો તો વિદ્યાર્થી મિત્રો જે પણ ચલ હોય એને તમારે સાઈડમાં કરી દો ચલો ચલો તો હવે અહીંયા પણ તમે જોઈ શકો ઋણ અને ધન આવ્યા છે અને એમની વચ્ચે કોઈ ગુણાકાર નથી એટલે કે સરવાળો બાદ બાકી છે તો કે મોટામાંથી એટલે કે ચાર માંથી ત્રણ બાદ કરીએ તો એક આવશે અને નિશાની કોની આવશે તો કે જે મોટી સંખ્યા એટલે કે ઋણ આવશે અને એની સાથે ગુણાકારમાં એક્સની ત્રણ ઘાત હવે વિદ્યાર્થી મિત્રો ગુણાકારની અંદર કોઈ પણ સંખ્યા સાથે કે કોઈ પણ વસ્તુ સાથે એક ગુણાયેલું હોય તો એને દર્શાવવાની જરૂર નથી કારણ કે એકની સાથે કોઈ પણ વસ્તુ ગુણાઈ જાય તો એ જ વસ્તુ પાછી આવે કે એ જ સંખ્યા પાછી આવશે માટે ઋણ એક્સ ની ત્રણ ઘાત એ તમારો જવાબ આવશે તો અહીંયા આપણે લખી શકીએ કે ઋણ એક્સની ત્રણ ઘાત હવે આગળનું સ્ટેપ શું હતું કે બહુપદીના આગળના પદો નીચે ઉતારો ચલો તો અહીંયા શું વધ્યું હતું તો કે ઋણ ત્રણ x અને અહીંયા શું વધ્યું ઋણ એક ચલો હજી હવે આપણે આપણે શું કરીશું હવે પાછું જે સ્ટેપ્સ કર્યું હતું એ જ સ્ટેપ્સ કરવું પડશે એટલે કે પહેલું પદ અને આ પહેલું પદનો ભાગાકાર કરવો પડશે તો એના માટે આપણે શું કરીશું હવે અહીંયા ભાગાકાર કરીએ તો ચલો ફરીવાર જોઈએ પહેલું પદ શું છે તો કે ઋણ x ની ત્રણ ઘાત ભાગ્યા x ચલો અહીંયા અને આ પહેલું પદ લઈ લીધું છે ચલો તો અહીંયા શું થશે તો કે ઋણ x ની બે ઘાત ગુણ્યા x આ રીતે છૂટું પણ તમે પાડી શકો છો ચલો હવે અહીંયા એક્સ નીચે એમના એમ એક્સ એક્સ જતા રહે તો વધ્યા કેટલા ઋણ એક્સ ની બે ઘાત ચલો આ જે જવાબ આવે છે એને ભાગફળમાં લખવું પડશે એટલે કે એક્સ ની બે ઘાત હવે શું કરીશું તો કે ભાગફળમાં તમને જે નવું પદ મળ્યું છે એનો જી ઓફ એક્સ એટલે કે તમારો ભાજક જે હોય એની સાથે ગુણાકાર કરવો પડે એટલે કે ઋણ એક્સ ની બેગાત ચલો ગુણાકાર કરીએ તો પહેલું પહેલા પદ સાથે એટલે કે ઋણ ચલો અહીંયા શું છે આ પણ ઋણ છે અને કૌંસ હોવાના કારણે ગુણાકાર કહેવાય તો કે ઋણ ઋણ ગુણાકારમાં શું થઈ જશે ધન થઈ જશે અને x નો વર્ગ ગુણ્યા એક ચલો તો અહીંયા ઋણ ચલો અહીંયા શું છે આ ઋણ છે ને આ ધન છે તો પણ ઋણ જવાબ આવશે અને અહીંયા ઘાતનો એટલે કે અહીંયા એક ઘાત છે એટલે કે બે વત્તા એક કરીએ તો ત્રણ વત્તા અહીંયા એક સાથે કોઈપણ વસ્તુ ગુણતા એ જ પાછી આવે માટે એક્સ નો વર્ગ ચલો જે જવાબ આવ્યો છે એને અહીંયા આપણે લખી દઈએ તો કે અહીંયા ઋણ એક્સ ની ત્રણ ઘાત વત્તા એક્સ નો વર્ગ હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે ચેક કરવાનું છે કારણ કે અહીંયા એક્સ આવ્યો અને અહીંયા તો અહીંયા આપણે શું કરવું પડશે તો કે એક લખવું એક ગાત આવે બે ગાત વાળું જ નથી તો એને તમારે કઈ રીતે લખી શકો કે અહીંયા ઋણ એટલે આપણે શું ઋણ હોય તો ઋણ ધન કરવું તો ધન તમારે જે લેવું લઈ શકો અહીંયા ઋણ લીધું છે એનો મતલબ એવો નહીં કે ઋણ જ લેવાય ધન લેવું હોય તો પણ લઈ શકાય એટલે કે જીરો બે ઘાત ચલો અહીં ધ્યાનથી જોજો કે આ પદ મેં વધારાનું મૂક્યું છે ચલો હું નીકાળી દઉં છું અત્યારે તો અહીંયા શું કર્યું કે અહીંયા આ જે પદ હતું ચાર x ની ત્રણ ઘાત પછી ત્રણ x આવે છે વર્ગ વાળું પદ આવતું નથી માટે હું શૂન્ય સાથે એનો ગુણાકાર કરી એ પદ મૂકી દઈશ અહીંયા તમે ઋણ પણ લઈ શકો અને ધન પણ લઈ શકો કેમ કે શૂન્યને કોઈ પણ ચિહ્નથી ફેરફાર થતો નથી ચલો હવે પછી શું વધ્યું તો કે ઋણ ત્રણ x અને ઓછા એક આ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે અને વિદ્યાર્થી મિત્રો એના સિવાય જો તમારે આ બધું જોવું હોય તો જ્યારે પહેલી જ વખત તમે જ્યારે રકમ લખતા હોય ત્યારે પણ તમે આનો ઉપયોગ કરી શકો છો તો એના માટે શું કરીશું તો કે સૌ પ્રથમ ચેક કરી લઈએ તો કે ચાર ઘાત હતી ત્રણ ઘાત હતી પછી બે ઘાત વાળું નથી તો સીધે સીધું વત્તા જીરો એક્સ ની બે ઘાત આ રીતે જો પદ ન હોય તો એને શૂન્ય સાથે લખી દેવાનું ચલો પછી શું હતું તો કે ઓછા ત્રણ એક્સ ઓછા એક ચલો આ પ્રમાણે પણ તમે લખી શકો છો ચલો હવે શું કરીશું તો આપણને જે કિંમત મળી હતી એને આપણે ફરીવાર ચેક કરીએ તો કે અહીંયા પ્રથમ પદ અને અહીંયા આ પ્રથમ પદ એનો આપણે અહીંયા જવાબ મેળવ્યો હતો હવે આ જે જવાબ મળ્યો તો એનો આની સાથે ગુણાકાર કરીએ તો કે ઋણ એક્સ નો વર્ગ એક્સ ઓછા એક ચલો તો અહીંયા શું જવાબ આવ્યો હતો કે ઋણ એક્સ ની ત્રણ ઘાત વત્તા નો વર્ગ આ પ્રમાણે જવાબ આવ્યો હતો તો એ કિંમત મૂકી દઈએ તો કે ઋણ એક્સ ની ત્રણ ઘાત વત્તા એક્સ નો વર્ગ ચલો હવે અહીંયા ચિહ્નો બદલવા પડશે તો કે આ ઋણ છે તો શું થઈ જશે ધન થઈ જશે આ ધન છે માટે ઋણ થઈ જશે ચલો તો અહીંયા તમે ધ્યાન રાખો કે પહેલું પદ નીકળી જશે હવે વધીશું તો કે અહીંયા તો ઝીરો જ છે 0 માંથી બાદે એ ના થાય કે ઉમેર નઈ તો જે હવે આગળ વધીએ તો કે અહીંયા તમારે શું કરવું પડશે તો કે પહેલું પદ અહીંનું અને પહેલું પદ એનું ભાગાકાર કરવો પડશે તો અહીંના માટે આપણે જવાબ મેળવીએ તો કે ઋણ એક્સ વર્ગ ભાગ્યા એક્સ ચલો તો અહીંયા શું થશે ઋણ એક્સ ગુણ્યા એક્સ ભાગ્યા એક્સ 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 રહ્યા વધ્યા કેટલા ઋણ એક્સ આ જે જવાબ આવે ભાગફળમાં લખી દઈએ ચલો હવે શું કરીશું ભાગફળમાં જે જવાબ આવ્યો તો એનો જી એક્સ સાથે ગુણાકાર કરી લઈએ એક્સ ઓછા એક ચલો તો અહીંયા ગુણાકાર કરીએ તો ઋણ એક્સ નો વર્ગ અહીંયા પણ સીધું કરીશું હવે ઋણ ઋણ સુધી છે જશે ધન અને એક્સ નો એક સાથે ગુણાકાર એક્સ થશે એટલે જવાબ શું આવ્યો તો કે ઋણ એક્સ નો વર્ગ વત્તા x ચલો ચિહ્નો બદલે તો કે અહીંયા વત્તા કર આવશે ઋણ તો એટલા માટે અહીંયા વત્તા કરશે માટે ઋણ આવશે તો આ x નો no વર્ગ x નો વર્ગ નીકળી જશે ચલો અહીંયા શું વધ્યું તો કે ઋણ 3x વત્તા સોરી અહીંયા શું વધ્યું છે ઋણ x એનો મતલબ 1 થશે x x નીકાળી દો ચલો તો બંનેની નિશાની સરખી છે તો તમને શું થશે સરવાળો થશે અને નિશાની જે સરખી હોય એના માટે ઋણ આવશે અને x એમના એમ મૂકી દઈએ તો અહીંયા તમારો જવાબ આવશે ઋણ 4x ओछा छा एक चलो हज़ी आपने आगे है तो शू है तो के प्रथम पद तमारे लिए वो पढ़े तो के प्रथम पद ने तमारे पहला पद सादे भागाकार करो पढ़े तो ऋण चार एक्स बाग या एक्स 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 जिधर है वजह चार तो आ ऋण चार ऊपर मुक्ति दिए ચલો હવે ઋણ ચાર નો ગુણાકાર કોની સાથે તો કે g of x સાથે ગુણાકાર એટલે કે x ઓછા એક સાથે કરીએ ચલો તો અહીંયા પહેલા પ્રથમ કદનો કરીએ તો આ ઋણ છે ને આ ધન છે માટે ઋણ આવશે અને ચાર નો x સાથે ગુણાકાર ચાર x થશે એટલે કે ઋણ ચાર x ચલો અહીંયા ઋણ ઋણ શું જશે ધન અને ચાર ગુણ્યા એક કરતા ચાર આવશે તો જે જવાબ આવે છે એને પાછું મૂકી દઈએ તો કે ઋણ ચાર x વત્તા ચાર ચલો અહીંયા ચિહ્નો બદલીશું ઋણ છે તો ધન ધન થઈ થઈ જશે છે તો ઋણ ચાર એક ચાર એક જતા રહ્યા અહીંયા તમારે બધ્યા ઋણ એક અને ઋણ ચાર બંનેની નિશાની સરખી છે શું થશે સરવાળો થશે એટલે કે એક અને ચારનો સરવાળો કરતા પાંચ આવશે અને જે નિશાની સરખી હોય એ મૂકવી પડે એટલે કે ઋણ પાંચ આવશે તો આ તમારો જવાબ વધ્યો હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જવાબ ક્યાં પૂરો થાય એ જોવો તો શેષ તમારી જુઓ અને અહીંયા તમારો જી ઓફ એક્સ જુઓ અહીંયા ચલ છે એક્સ હોત તો તમારે ઘાત ચેક કરવી પડે જો આની ઘાત વધુ હોય અને આની ઓછી હોય તો પણ તમારો જવાબ ત્યાં પૂર્ણ થઈ જાય તો હવે આપણે છેલ્લે લખીએ કે પી ઓફ એક્સ બરાબર જી ઓફ એક્સ ગુણ્યા ક્યુ ઓફ એક્સ વત્તા આર ઓફ તેથી આ પી ઓફ એક્સ તો આ થશે એટલા માટે આપણે લખી શકીએ રકમ શું આપી એટલે કે એક્સ ઓછા એક અને કૌશમાં લખીશું કારણ કે બહુપદી છે અને બહુપદીનો ગુણાકાર બહુપદી સાથે કરતા હોય તો કૌશમાં લખવું પડે ચલો ક્યુ એક્સ તો ક્યુ ઓફ શું આવે છે તો કે કૌશમાં લખીશું કે ત્રણ ની ત્રણ વર્ગ અને છેલ્લે શું વધ્યું છે તો કે ઓછા પાંચ હવે ઓછા કેમ પાંચ લખ્યા ચાલો એવું ના કરવું કઈ નહીં તો કે વધતા અને આરોપ એક્સ ની જગ્યા શું છે તો કે ઋણ પાંચ માટે કૌંસમાં લખીશું તો આ તમારો જવાબ થઈ ગયો અને વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે આ પદ વધારાનું કેવી રીતે આવ્યું કારણ કે અહીંયા ત્રણ હતી અને અહીંયા એક ગાત હતી અહીંયા વર્ગ વાળું પદ એટલે જે પણ ના હોય એને જીરો સાથે તમારે મૂકી દેવું જ પડે એટલે કે શરૂઆતથી જ એને મૂકી દેવાનું જેથી આગળ તમને કોઈ તકલીફ પડે નહીં હવે આ દાખલાને એક વખત કે બે વખત શાંતિથી જોઈ લો અને પછી તમારી નોટબુકની અંદર લખી દો તો હવે આપણે ચાલુ કરીએ આપણો સ્વાધ્યાય બે પોઈન્ટ ત્રણ અને એની અંદર પ્રશ્ન એક આપ્યો છે કે બહુપદી એક્સની ત્રણ ગાત વધતા ત્રણ એક્સની બે ઘાત વધતા ત્રણ એક્સ વત્તા એક ના નીચેના ભાજક વડે ભાગાકાર કરો અને શેષ શોધો તો અહીંયા તમને કુલ પાંચ ભાજક આપેલા છે એમાં પહેલો આપણે ભાજક લઈશું તો એમાં પહેલો ભાજક આપ્યો છે કે એક્સ વત્તા એક અને તમારું પદ જે પણ બહુપદી આપી છે એ પ્રમાણિત સ્વરૂપમાં છે કે નહીં આ પહેલું સ્ટેપ છે એને ચેક કરી લઈએ તો કે એક્સ ની ત્રણ ઘાત અહીંયા તમારે ઘાત જોવાની છે કે એક્સની ત્રણ ગાત પછી x ની બે ઘાત પછી x ની એક ઘાત અને અહીંયા x ની શૂન્ય ઘાત અને કોઈ પદ ખૂટતું નથી જેમ આપણે આગળના દાખલામાં જોયું કે x ની બે ઘાત વાળું પદ નહોતું તો આપણે શું કર્યું હતું મૂક્યો હતો તો અહીંયા તો એ જરૂર નથી કારણ કે અહીંયા દરેક પદ લાઈન આપ્યા છે તો અહીંયા ત્રણ પછી બે પછી એક અને પછી શૂન્ય એવા ઘાત વાળા પદ આપેલા છે માટે આપણે નવું પદ મૂકવાની જરૂર નથી તો સૌ પ્રથમ આપણે શું કરીશું તો કે પ્રમાણિત સ્વરૂપમાં ચેક કરી લે આપણે પ્રમાણિત સ્વરૂપમાં ચેક કરી લીધું હવે પહેલું પદ શું છે તો કે એક્સ ની ત્રણ ઘાત

બે ગાત અને અહીંયા એક ગાત એટલે શું થશે ત્રણ ગાત થશે અને બંને ધન છે માટે જવાબ પણ ધન આવશે એટલે કે એક્સ ની ત્રણ ગાત અહીંયા પણ બંને ધન છે માટે જવાબ ધન આવશે અને એક સાથે એક્સ નું વર્ગ નું ગુણાકાર કરતા એક્સ નો વર્ગ આવશે ચલો તો અહીંયા આપણે મૂકી દઈએ તો કે એક્સ ની ત્રણ ઘાત વત્તા એક્સ ની બે ઘાત ચલો હવે ચિહ્નો બદલી કાઢીએ તો આ ધન છે તો ઋણ આ ધન છે તો ઋણ ચલો હવે આ એક્સની ત્રણ ઘાત એક્સની ત્રણ ઘાત જતી રહેશે અહીંયા તમે જુઓ ત્રણ એક્સની બે ઘાત અહીંયા કંઈ આપ્યું નથી માટે એક સમજવું પડે તો કે ત્રણ ચલો તો ત્રણ એક્સની બે ઘાત અહીંયા શું આવશે નવું ચિહ્ન પ્રમાણે ઋણ એક્સ ની બે ઘાત એટલે કે એક વચ્ચે તો એક્સ નો વર્ગ નીકાળી દો બંનેમાંથી માંથી ચલો તો કે ત્રણ માંથી બે જાય તો સોરી એક જાય તો બે વધશે અને એક્સ નો વર્ગ એમના એમ મૂકી દઈએ તો અહીંયા તમારો જવાબ કેટલો આવશે બે એક્સ નો વર્ગ આગળના પદ નીચે ઉતારી દેવાના ચલો તો વત્તા એક ચલો તો અહીંયા હવે આપણે શું કરીશું તો કે પહેલું પદ ચલો તો પહેલું પદ કેટલું હતું એને આપણે અહીંયા ફરીવાર એમના એમ જ લખીશું આનો જ ઉપયોગ કરી દઈએ તો કે બે એક્સ નો વર્ગ હતો અને પહેલું પદ કેટલું હતું એક્સ હતું ચલો તો તો અહીં શું થશે થશે નીકળી જશે કેટલા તો કે વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન રાખજો એક્સ ના બે વખત ભાગ પાડ્યા હતા એટલા માટે ત્યાં એક એક જતો રહ્યો ને એક જ વધ્યો છે તો અહીંયા શું આવશે વત્તા બે એક્સ ચલો બે કોની સાથે ગુણાકાર કરવાનો તો કે ભાજક સાથે એટલે કે એક્સ વત્તા એક ચલો તો અહીંયા ગુણાકાર કરીએ બે એક્સ નો એક્સ સાથે ગુણાકાર કરીએ બંને ધન છે જવાબ ધન જ આવશે એટલે કે અહીંયા બે છે ને અહીંયા એક છે એટલે બે એકા બે અને એક્સ બે વખત આવતા હોવાના કારણે એક્સ નો વર્ગ ચલો પછી બે એક્સ અને એક નો ગુણાકાર બંને ધન છે માટે જવાબ ધન આવશે અને બે નો એક સાથે ગુણાકાર કરતા બે અને એક્સ એમના એમ તો એ કિંમત પાછી અહીંયા મૂકી દઈએ તો કે બે એક્સ નો વર્ગ વત્તા બે એક્સ ચલો ચિહ્નો બદલે તો આ ધન છે માટે ઋણ ધન છે માટે ચલો તો આ પહેલું પદ તો નીકળી ગયું ચાલો ચલો હવે એક્સ ની સાથે એક હોય તો લખવાની જરૂર નથી ફક્ત એક્સ લખશો તો પણ ચાલશે તો અહીંયા એક્સ વધતા એક આગળનું પદ નીચે ઉતારી દીધું ચલો હવે આગળ વધીએ તો પ્રથમ પદ અને અહીંયા પ્રથમ પદ બંનેની ઘાત ખાસ ચેક કરતા રહેવાનું તો અહીંયા બંનેની સરખી છે જો ઓછી થઈ જાય શેષમાં જે પણ ચલ આપ્યું હોય એની ઘાત આપણા ભાજક કરતા ઓછી થઈ જાય તો ત્યાં જવાબ પૂર્ણ થઈ જાય ચલો તો હવે આપણે શું કરીશું તો કે અહીંયા આપણે શું આપ્યું છે તો કે એક્સ આપ્યો છે ભાગ્યા પ્રથમ પદ ભાજકનું લઈશું તો આ બંને ઉડી જશે વધશે કેટલા એક વધશે ચલો તો આપણે શું કરવું પડશે વત્તા એક ચલો હવે એકનો એક્સ વત્તા એક સાથે ગુણી કાઢો તો એ વસ્તુ એટલે કે એ સંખ્યા પાછી આવી જાય તો એટલા માટે આપણે આની સાથે એક ગુણતા આ જ પાછું આવશે ચલો તો હવે બદલી તો કે આ ઋણ પણ ઋણ ચલો અહીંયા એક્સ એક્સ અહીંયા એક એક જતા રહે વધારે કેટલા

લખી દઈએ ચલો કુ ઓફ કેટલા છે અને શેષ કેટલી વધી એ પણ આપણે લખવાની કીધી છે એટલે કે શેષ જીરો બરાબર જીરો થશે તો આ તમારો જવાબ થઈ ગયો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જુઓ સ્ટેપ્સ તમારે યાદ રાખવા પડશે અને કેવી રીતે સ્ટેપ્સ આવે છે એ જ પ્રમાણે તમે દાખલો કરશો તમારો જવાબ આવી જશે હવે સમજી તમારી નોટબુકની અંદર લખી દો તો હવે આપણે જોઈએ આપણો બીજો દાખલો અને એની અંદર તમારી બહુપદી તો એના એ જ છે પણ તમારો ભાજક બદલાય છે એટલે કે એક્સ ઓછા એક અપૂર્ણાંક બે તમને ત્યાં ભાજક આપ્યો છે આપણે કોઈ પણ પ્રકારનો આપ્યો હોય કે બહુપદી આપી હોય આપણે જે રીત કરીએ એ રીતને જ ફોલો કરવાની છે ચલો તો અહીંયા તમારે જો ચેક કરવું પડે કે પ્રમાણિત સ્વરૂપ તો અહીંયા ઓલરેડી આપણે ચેક કરી ચૂક્યા હતા ગયા દાખલાની અંદર કે પ્રમાણિત સ્વરૂપમાં તો છે જ હવે આપણે શું કરીશું પ્રથમ પદ અહીંથી લઈશું અને પ્રથમ પદ અહીંથી લઈશું તો અહીંયા તમે જોઈ શકો કે એક્સની ત્રણ ગાત ભાગ્યા એક્સ આપણે શું કરીશું એક્સ નો વર્ગ ઉપર એટલે કે ભાગફળમાં લખી દઈશું ચલો હવે ભાગફળમાં જે આવ્યું છે અને એનો ભાજક સાથે ગુણાકાર કરવો પડશે એટલે કે એક્સ નો વર્ગ કૌંસની અંદર એક્સ ઓછા એક અપૂર્ણાંક બે ચલો તો હવે પહેલા પહેલા પદનો સાથે ગુણાકાર એટલે કે એક ઘાત છે એટલે કે ત્રણ ઘાત થઈ જશે ચલો હવે પહેલા પદનો બીજા પદ સાથે ગુણાકાર પણ અહીંયા તમે જુઓ આ ધન છે ને આ ઋણ શે માટે ઋણ આવશે અને એક દૃત્યાંશ એમના એમ રહેશે ને એની સાથે એક્સ નો વર્ગ ગુણાઈ જશે હવે અહીંયા તમારે શું કરવું પડશે તો આ જે આવ્યું છે એને નીચે મૂકવું પડશે એટલે કે ભાજ્ય જે હોય એના નીચે મૂકવું પડશે એટલે કે ત્રણ ગાત ઓછા એક અપૂર્ણાંક બે એક્સ નો વર્ગ ચલો હવે અહીંયા શું કરીશું તો કે ચિહ્ન બદલી કાઢીએ તો આ ધન હતું તો શું થઈ જશે સોરી ધન હતું તો ઋણ થઈ જશે અને ઋણ છે તો એ ધન થઈ જશે હવે એની બાદ બાકી કરીએ તો પહેલું પ્રથમ પદ નીકળી જશે વચ્ચે શું તો અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે અહીંયા અપૂર્ણાંક વાળો આ દાખલો છે આને બરાબર ધ્યાનથી જોજો ચલો તો અહીંયા તમને શું આપ્યું છે કે ધન ત્રણ એક્સ નો વર્ગ અને અહીંયા શું આપ્યું છે તો કે ધન એક દ્રુત્યાંશ એક્સ નો વર્ગ ચલો એક્સ નો વર્ગ નીકાળી દઈએ તો અહીંયા તમારું પદ કેવી રીતે થઈ જશે કે ત્રણ વત્તા એક દ્રુત્યાંશ અહીંયા લસા લેવો પડશે તો અહીંયા નીચે તો છેદ જ નહીં અહીંયા છેદમાં બે છે લસા બે જ

છ અને નીચે બે વત્તા એક અપૂર્ણાંક બે ચલો હવે બંનેનો લસા સરખો થઈ ગયો એટલે બે લખી દઈએ છ વત્તા એક કરી સાત અપૂર્ણાંક બે એ તમારો જવાબ આવશે હવે અહીંયા તમે લખી શકો સાત અપૂર્ણાંક બે અને એક્સ નો વર્ગ જે ચલ છે તો એમના એમ જ રહેશે ચલો તો હવે આગળ વધીએ તો હવે પહેલું પદ તમારે લેવું પડશે પણ અહીંયા પહેલું પદ લેતા પહેલા અહીંયા નીચે ઉતારી દઈએ તો કે વધતા ત્રણેક્સ વધતા એક ચલાઈએ પહેલું પદ કેટલું છે તો કે 7 અપૂર્ણાંક 2 x નો વર્ગ ભાગ્યા આ એ પહેલું પદ x છે ચલો તો ભાગ્યા x ચલો તો અહીંયા તમે જોઈ શકો કે 7 અપૂર્ણાંક 2 x * x ભાગ્યા x તો અહીંયા x x কেটে રહેશે વધશે કેટલા 7 અપૂર્ણાંક 2 x વધશે ચલો તો અહીંયા આપણે લખવું પડશે અને q ધન છે માટે + 7 અપૂર્ણાંક 2 x ચલો હવે સાત અપૂર્ણાંક બે એક્સ નો ગુણાકાર આની સાથે કરવો પડશે તો એના માટે આપણે શું કરીશું કે અપૂર્ણાંક અંદર અપૂર્ણાંક ચલો બંને ધન છે માટે ધન જવાબ આવશે એટલે કે સાત અપૂર્ણાંક બે એમના એમ રહેશે એક્સ બે વખત છે માટે એક્સ નો વર્ગ ચલો બીજું પદ પહેલું પદ અને બીજા પદનો ગુણાકાર કરીએ તો અહીંયા ધન છે ને અહીંયા ઋણ છે માટે ઋણ આવશે અને સાત અપૂર્ણાંક બે ગુણે એક અપૂર્ણાંક બે કરવાનો છે ધ્યાનથી જોજો સાત અપૂર્ણાંક બે ગુણે એક અપૂર્ણાંક બે હવે અહીંયા ગુણાકારમાં શું થશે અંશ અંશનો ગુણાકાર એટલે કે સાત એકા સાત અને છેદ છેદ એટલે કે બે દુ ચાર તો આ તમારો જવાબ થશે એટલે કે સાત અપૂર્ણાંક ચાર હવે આ એક્સ એમ ના એમ આવી જશે તો આ તમારો જવાબ થઈ ગયો હવે આ જવાબ આવ્યો એને અહીંયા છેદમાં મૂકી દઈએ તો કે સાત અપૂર્ણાંક બે એક્સ નો વર્ગ અને ઓછા સાત અપૂર્ણાંક ચાર એક્સ ચલો અહીંયા ચિહ્નો બદલીએ તો આ ઋણ થશે ને આ ધન થશે તો આ એક્સ નો વર્ગ એક્સ નો વર્ગ નીકળી જશે વધશે શું તો અહીંયા તમારે શું વધ્યું તો કે ત્રણ એક્સ ઓ વત્તા સાત અપૂર્ણાંક ચાર એક્સ ચલો એક્સ એક્સ નીકાળી દો અત્યારે હાલ પૂરતા ચલો લસા લેવો પડશે ચાર તો અહીંયા તમારું શું થશે તો કે ચોકડી ગુણાકાર કરીએ તો કે ચાર તરી બાર વત્તા સાત અને અપૂર્ણાંકમાં

પડશે તો એના માટે આપણે ફરીવાર શું કરીશું પ્રથમ પદ લઈ લઈએ ચાલો તમે જોઈ શકો કે પ્રથમ પદ કેટલું ચાર તો અહીંયા ધન છે માટે ધન એટલે કે વત્તા ઓગણીસ અપૂર્ણાંક ચાર ચલો તો હવે ગુણાકાર કરવો પડશે તો કે ઓગણીસ અપૂર્ણાંક ચાર અને ભાજકમાં કેટલા છે તો કે એક્સ ઓછા એક અપૂર્ણાંક બે ચલો હવે પહેલા પહેલા પદનો ગુણાકાર કરીએ તો અહીંયા બંને ધન હોવાના કારણે ઓગણીસ અપૂર્ણાંક ચાર એક્સ એવો જવાબ આવશે ચલો અહીંયા ધન અને ઋણ છે માટે ઋણ આવશે અને ઓગણીસ અપૂર્ણાંક ચાર ગુણ્યા એક અપૂર્ણાંક બે તો એનો શું કરીશું અંશંશનો ગુણાકાર એટલે કે ઓગણીસ એકા ઓગણીસ અને ચાર દુ આઠ તો અહીંયા જવાબ કેટલો આવશે તો કે અહીંયા ઓછા ઓગણીસ અપૂર્ણાંક આઠ એ એનો જવાબ આવશે તો આ જે પદ આવ્યું એને અહીંયા આપણે છેદમાં મૂકવું પડશે ચલો તો અહીંયા શું કરીશું ઓગણીસ અપૂર્ણાંક ચાર એક્સ ઓછા ઓગણીસ અપૂર્ણાંક આઠ ચિહ્નો બદલી કાઢીએ તો આ ઋણ થઈ જશે ને આ ધન થઈ જશે તો આ બંને પદ ઉડી જશે હવે વધ્યું કેટલું એ અહીંયા આપણે લખીએ તો કે અહીંયા વધ્યું કેટલું કે એક વધ્યો અને નવી નિશાની પ્રમાણે વધતા ઓગણીસ અપૂર્ણાંક આઠ ચલો શું કરીશું ચોકડી ગુણાકાર કરીશું તો આઠ છેદમાં છે એ એક સાથે ગુણાઈ જશે એટલે કે આઠ એકા આઠ વધતા ઓગણીસ ભાગ્યા છેદમાં કેટલા હતા આઠ તો અહીંયા ઓગણીસ ને આઠ નો સરવાળું કરીએ તો સત્યાવીસ પતી તમારો ચલ નથી એટલે કે ચલની શૂન્ય ગાત થઈ ગઈ અહીંયા ચલની એક્સ સોરી એક ગાત છે માટે આ પદ મોટું થઈ જાય તો અહીંયા જવાબ પૂર્ણ થઈ ગયો તો તેથી આપણે સીધું જ લખી શકીએ કે આપણું જે પી ઓફ એક્સ હતું કે એક્સ ની ત્રણ ગાત વત્તા ત્રણ એક્સ ની બે ગાત વધતા ત્રણ એક્સ વત્તા એક બરાબર ચલો હવે જી ઓફ એક્સ કેટલો સાત અપૂર્ણાંક બે એક્સ વત્તા ઓગણીસ અપૂર્ણાંક ચાર વત્તા શેષ કેટલી વધી તો કે સત્યાવીસ અપૂર્ણાંક આઠ અને આપણે છેલ્લે લખી શકીએ કે શેષ બરાબર કેટલો આવશે તો કે સત્યાવીસ અપૂર્ણાંક આઠ થશે આ તમારો જવાબ થઈ ગયો હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા અપૂર્ણાંક વાળો દાખલો છે એટલે બરાબર ધ્યાનથી અમારો સરવાળો અને ગુણા કરતા તો બાદ બાકી જે પણ કરવાનું હોય એને બરાબર ધ્યાનથી તમારે કરવી પણ છે તો આ દાખલાની બરાબર સમજી તમારી નોટબુકની અંદર લખી દો વિદ્યાર્થી મિત્રો આ બધા જ દાખલા ખૂબ જ અગત્યના છે કારણ કે ધોરણ ની અંદર તમને બેઠા આ દાખલા પૂછવામાં આવેલા છે હવે વિદ્યાર્થી મિત્રો દરેક દાખલાની આપણે સ્ટેપ વાઇઝ સમજાવીએ છીએ અને આપણે ગણતરી પણ કરીએ છીએ એના કારણે આપણો વિડીયો ખૂબ જ લાંબો થાય છે માટે હવે આ વિડીયો ખૂબ જ લાંબો થવાના કારણે આપણે આ છેલ્લો દાખલો રાખીશું અને સ્વાધ્યાયના જે બાકીના દાખલા છે એ આપણે નેક્સ્ટ વિડિયોની અંદર જોઈશું વિદ્યાર્થી મિત્રો તમે જેટલી પણ પ્રેક્ટિસ કરશો આ પ્રકારના દાખલાની એટલા તમને વધુ આવડશે માટે સ્વાધ્યાયના જે બાકીના દાખલા છે એટલીસ્ટ એમનો પ્રયત્ન તમે કરજો જો તમારો જવાબ નથી આવતો કોઈ વાંધો નહીં આપણે નેક્સ્ટ વિડીયોની અંદર એ દરેક દાખલાના ઉકેલ મેળવીશું આ વિડીયોની અંદર આટલું જ મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી મને રજા આપો થેન્ક યુ વેરી મચ